આપણે જે 10મું ચેપ્ટર ચલાવીએ છીએ બે લઘુકથાઓ એમાં હવે આપણી જે સેકન્ડ નંબરની લઘુકથા છે બીજા નંબરની જેનું નામ છે ગા તો એના પાઠ વિશે તો મેં તમને વિડિયોમાં બધું સમજાવી દીધું કે આ ગા નામની આ બીજી લઘુકથામાં શું સ્ટોરી છે શું કથા વસ્તુ છે ઓકે હવે આપણું જે એક લોંગ ક્વેશ્ચન છે જેમ તમારે લોંગ આન્સર લખવાનો છે ઇન ડિટેલ એ તમને હું પોઈન્ટ વાઇઝ સમજાવું છું ઓકે પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો એમાં છે ગા લઘુકથાના શીર્ષકની યોગ્યતા સિદ્ધ કરો એટલે આ બીજી જે લઘુકથા છે જેનું નામ છે ગા એ જે શીર્ષક છે એ જે હેડિંગ છે જે ટાઇટલ છે એ કઈ રીતે આ લઘુકથાને યોગ્ય છે એ આપણે પુરવાર કરવાનું છે એને આપણે સાબિત કરવાનું છે અથવા તો એને આપણે સિદ્ધ કરવાનું છે ઓકે તો પહેલો પોઈન્ટ ગા શબ્દનો લઘુકથામાં રહેલો સંદર્ભ એટલે અહીં આમ તો કોદાળીનો ગા થાય છે આપણે કોઈ પથ્થરનો ગા કહીએ કોઈ બોલનો ગા કહીએ બરાબર કોઈ વસ્તુને થ્રો કરીએ ગા કહીએ બરાબર એવા અર્થમાં આ એક સામાન્ય અર્થ છે પરંતુ અહીં આ બીજી લઘુકથામાં આ ઘા નામનો જે શબ્દ છે જે શીર્ષક છે એ વાર્તાનાયકના દિલ પર જે ઘા પડે છે જે પ્રહાર પડે છે જે એટેક થાય છે એ બાબત સમજાવવામાં આવી છે એટલે એ રીતે આ ઘા શબ્દ આ સંદર્ભમાં છે આ અર્થમાં છે ઓકે પછીનો બીજો પોઈન્ટ નિશિતની તેના પિતા સાથેની વાતચીત શરૂઆતથી પાઠની શરૂઆતમાં જ આવી કે નિશિત તેના પિતાને કહે છે વાર્તાનાયકને કે આપણા ઘરનું આ આંગણું બહુ અવાવું થઈ ગયું છે તો તમે જરા એને કંઈ સાફ કરી નાખો અથવા કોઈ બીજા દ્વારા કરાવી નાખો તો બહુ સારું તો બધું અવાવું આંગણું ખરાબ થઈ ગયેલું છે સારું થઈ જાય તો ત્યાં હું ફૂલના છોડ ત્યાં વાવી તો સરસ લાગશે આંગણું તો આ બધી વાતચીત થાય છે તો પછી એના પિતા કહે છે વાર્તાને કે ભલે તો હું બધું સાફ સફાઈ કરી નાખીશ ચિંતા ના કર એટલે બીજો પોઈન્ટ અવાવરો આંગણો સાફ કરવું એટલે એના જે પિતા છે નિશિતના વાર્તાને એ અવાવરો આંગણો સાફ કરે છે હાથમાં પેલી કોદાળી લે છે ધારદાર પાનાવાળી અને એનાથી બધું વાડ કાપ કરે છે સાફ સફાઈ કરે છે એક બાજુ ઢગલો કરતો જાય છે હવે આમ કરતા કરતા ને શું બને છે અચાનક જે જેના કારણે આખા જે પાઠ છે આ લઘુકથા છે એમાં આખો ટર્નિંગ પોઈન્ટ આવે છે એનો વળાંક આવે છે કોદાળીનો જમીન પર એટલે સુકાયેલા કીચડ પર ઘા થવો પ્રહાર થવો એટલે કોદાળી આમ મારે છે બધું સાફ સફાઈ કરવા માટે તો 6 મહિના પહેલા વરસાદ પડેલો ત્યારે જે કીચડ થઈ ગયેલું એ હવે સુકાઈ ગયેલું પણ એ સમયે એ કીચડ સુકાઈ ગયેલું એની પહેલા જ્યારે એમની પત્ની એટલે નિશિતની મમ્મી જે હવે જીવિત નથી સ્વર્ગવાસી થયેલી છે પણ એ ત્યારે જીવિત હતી ત્યારે એ આંગણાને સાફ સફાઈ કરતી હતી ત્યારે એ કીચડમાં એના પગના પગલા એ પડી ગયા પછી તો એનો સ્વર્ગવાસ થયો એક્સપાયર થઈ ગઈ અને હવે 6 મહિના પછી અચાનક આ આંગણું સાફ કરે છે 6 મહિનાનો અવાવરું આંગણું હવે જ્યારે પિતા સાફ કરવા જાય છે ત્યારે એ કીચડમાં સુકાયેલા કીચડમાં એ કોદાળીનો ઘા પડે છે પણ હવે ક્યાં પડે છે એ જોવા જેવું છે સ્વર્ગસ્થ પત્નીના પગલાની છાપ પર કોદાળીનું ધારદાર પાનું જમીનમાં ઘૂંટી જાય છે ખાટ કરીને હજુ ને ખ્યાલ જ નતો કે આ મારી સ્વર્ગસ્થ પત્નીના પગલાની છાપ છે એના ચિહ્ન છે એની ફૂટપ્રિન્ટ છે ઓકે તો એ ખ્યાલ ન હતો કે કોદાળીનું ભાર કરે છે ફાટ દીને બેસી જાય પછી જોઈ છે તો એને યાદ આવે છે કે મારી એ સ્વર્ગસ્થ પત્ની જે હવે તો આ દુનિયામાં નથી રહી પણ એના પગલાની છાપ હજુ એ આ જમીન પર સચવાયેલી પડી છે એ યાદ સચવાયેલી જાણે કે પડી છે એટલે જે દુઃખ થાય છે જે પીડા થાય છે વાર્તાનાયક એટલે ઋષિના પિતા પર થતી તેની દર્દનાક અસર એટલે વાર્તાનાયક પર જે પિતા પર એની ખૂબ દુઃખ ભરી અસર થાય છે ખૂબ દર્દ થાય છે
કે જાણે કે ખરેખર એની પત્ની જીવતી હોય અને એના પગલા પર એને પોતાના કોગાડીની ઘા કર્યો હોય, પ્રહાર કર્યો હોય અને જે દુઃખ એને થયું અને દુઃખ પોતાને પણ પછી મહેસૂસ થયું હોય, એવું દુઃખ અત્યારે આ પગલાની છાપ પર જ્યારે કોગાડીનો ઘા પડે છે પોતાના હાથે ત્યારે થાય છે. એટલે અહીં આ લઘુ કથાને ઘા એ શીર્ષક જે લેખકે આપ્યું છે એ સંપૂર્ણ યોગ્ય છે એમ કહી શકાય. ઓકે, આ રીતે તમે લખશો એટલે તમારો જવાબ એકદમ સંપૂર્ણ થશે, 100% પરફેક્ટ થશે. ઓકે, પણ તમારે પોઈન્ટ વાઇઝ નથી લખવાનું, તમારે તે કન્ટિન્યુઅસલી વાક્યો લખવાના છે પાઠને વાંચીને એ પ્રમાણે. ઓકે, તો આ રીતે તમે લખશો એટલે આપણું જે આ પ્રશ્ન છે ઘા લઘુકથાના શીર્ષકની યોગ્યતા સિદ્ધ કરો એનો જવાબ આવી જશે.